ભાઈ એવો હોવો જોઈએ, ભાઈને ન છોડે. પણ અત્યારે બન્યું છે એવું કે લગ્ન થાય, પત્ની આવે અને થોડોક સમય જાય ને, એટલે ભાઈના વિશે પત્ની બે પાંચ શબ્દો કાનમાં નાખે ને, એટલે સગો ભાઈ સગા ભાઈનો વેરી બની જાય સાહેબ. અરે સાહેબ, પત્નીની વાતને સાંભળીને કોઈ દી ભાઈને ન છોડશો. રામચરિત માનસ એમ કહે છે કે જિંદગીમાં કદાચ છોડવાનો વારો આવે ને તો પત્નીને છોડી દેજો, પણ તમારો માનો જણો ભાઈ કોઈ ન છોડતા. એટલે ભાઈઓ અલગ ન થતા. પણ અત્યારે તો શું છે, આ પારકા ઘરેથી આવનારી સ્ત્રીઓ જરા કે કઈ કહે એટલે તરત જ નોખા થવા માંડે. હું અત્યારના તમામ યુવાનોને એક પ્રાર્થના કરું છું કે તમે બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય, ત્રણેયના લગ્ન થઈ જાય ને અને તરત જ ત્રણેય ભાઈઓ સાથે બેહવું, ત્રણેય પત્નીઓને સાથે બેહારવી, તમારા મા બાપ હોય તો મા બાપને સાથે બેસાડવા.